ધોરણ 5 ગણિત ચેપ્ટર 6 તું મારો ગુણક હું તારો અવયવ એમાં આપણે હવે સામાન્ય અવયવી જોઈશું તો કોઈ એક સંખ્યા ધારો જો તે 3 નો ગુણક હોય તો તેને લાલ રંગના વર્તુળમાં લખો જો તે 5 રંગનો ગુણક હોય તો તેને વાદળી રંગમાં લખો આપણે 3 છે તેના ગુણક લખશું 5 ના ગુણક લખશું અને બંનેના સામાન્ય ગુણક અહીંયા વચ્ચે લખશું તો બંનેના સામાન્ય ગુણક ક્યાં થશે 15 30 અને 45 હવે છે કેટલીક સંખ્યાઓ 3 અને 5 બંનેના ગુણક છે તેથી તેને 3 અને 5 ના બંનેના સામાન્ય ગુણક કહેશું તો અહીંયા 15 45 અને જે 30 છે તે તેના સામાન્ય ગુણક છે જો તમે 3 અને 5 બંનેના સામાન્ય ગુણકને જાંબલી રંગના વર્તુળમાં લખો તો શું લાલ અને વાદળી રંગના ગુણકો વર્તુળમાં હશે તો કે ના આ સામાન્ય ગુણકમાંથી સૌથી નાનો ગુણક કયો છે 15 હવે સંખ્યા 2 અને 7 લઈ આ રમતનું પુનરાવર્તન કરો તો 2 અને 7ના સામાન્ય ગુણકો ક્યાં થશે 14 28 અને 42 તો આ 2 અને 2ના ગુણકો 7ના ગુણકો અને અહીં વચ્ચે તેના સામાન્ય ગુણક છે તો કયા કયા છે 14 28 અને 42 હવે અહીંયા 3 સંખ્યા છે 4 6 અને 5ના ગુણકોને વર્તુળમાં લખું અહીંયા જે લાલ રંગનું વર્તુળ છે તેમાં 4ના ગુણક જે પીળા રંગનું વર્તુળ છે 6ના ગુણક દૂધિયા કલરનું જે વર્તુળ છે તેમાં 5ના ગુણક હવે 4 અને 5 છે તેના સામાન્ય ગુણક અહીંયા લાલ રંગના વર્તુળમાં પછી 4 અને 6નો સામાન્ય ગુણક કેસરી રંગના વર્તુળમાં 5 અને 6 છે તેનો સામાન્ય ગુણક પોપી કલરના રંગ અને આ બધા જ છે 4 6 અને 5 એ બધાનો સામાન્ય ગુણક વચ્ચે રાખોડી રંગ છે તેમાં આવે હવે છે 5 અને 6ના કયા સામાન્ય ગુણકોને તમે લીલા ભાગમાં દર્શાવ્યો છે તો કયો આવશે 30 4 અને 6ના કયા સામાન્ય ગુણકને નારંગી ભાગમાં દર્શાવ્યો છે તો નારંગીમાં જેટલા આવે એ કયા છે 12 24 36 અને 48 4 6 અને 5ના સામાન્ય ગુણકોને કયા રંગના ભાગમાં લખ્યા છે તો 3 3ના સામાન્ય હોય તો કયો રંગ છે રાખોડી 4 6 અને 5 નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે તો સામાન્ય અને પહેલો ગુણક કયો છે 60 હવે છે સુનિતાએ આંબલીના કેટલા કચુકા લીધા છે તેના તેણે 5-5ના સમૂહ બનાવ્યા છે તો તેમણે જોયું કે એક કચુકો વધે છે તો તેણે 6-6ના સમૂહ બનાવ્યા અને 4-4ના સમૂહ બનાવવાનો પ્રયત્ન પણ કર્યો દરેક વખતે એક કચુકો વધતો હતો સુનિતા પાસે ઓછામાં ઓછા કેટલા કચુકા હશે તો દરેક વખતે એક એક વધતો હોય 4-4, 5-5, 6-6 તો બાળકોએ તેમની જાતે કચુકા રંગીન પથ્થર વગેરે આવી પ્રવૃત્તિ કરે તે પ્રોત્સાહિત કરો એટલે કે આ પ્રવૃત્તિ તમારે તમારી રીતે કરવાની છે હવે છે આંબલીના વધુ કચુકાઓ અમીની આંબલી 12 કચુકાને અલગ અલગ ચોરસમાં લંબચોરસમાં ગોઠવી રહી છે આંબલીના 12 કચુકાનો ઉપયોગ કરી આવા બીજા વધારે લંબચોરસ બનાવવાનો પ્રયત્ન કરો તો કેટલા બનશે ટોટલ 16 આ લંબચોરસ છે તેમાં કેટલા સમાશે 16 જો 12 કચુકા છે એનો ઉપયોગ કરીએ તો હવે છે જો તમારી પાસે 15 હોય તો 15 કચુકા હોય તો કેટલા લંબચોરસ બને આખા જે ચોરસ છે તેમાં તો 13 અહીં આપેલ 20 ખાનાનો લંબચોરસ બનાવ્યો છે આ લંબચોરસની પહોળાઈ 2 ખાના જેટલી છે તો તેની લંબાઈ કેટલી હોય 20 ખાના જેટલી 20 ખાનામાં બીજી રીતે બનાવેલા લંબચોરસમાં રંગ પૂરો તો આ લંબચોરસમાં તમારે રંગ પૂરવાનો છે